નમસ્કાર દર્શક મિત્રો, ઈ ટીવીના રવિવાર વિશેષ કાર્યક્રમ આમને સામને આપનું સ્વાગત છે. આજના આપના મહેમાન છે મૌલિક કોટક, વજુ કોટકના સુપુત્ર અને ચિત્રલેખાના ચેરમેન મૌલિકભાઈ આજે આપણી સાથે છે. સૌથી પહેલા મૌલિકભાઈ સવાલ છે કે ચિત્રલેખા 60 વર્ષ પૂરા કરી રહ્યું છે, આટલી કોમ્પિટિશનના જમાનામાં અને ખાસ કરીને ડાયમંડ જ્યુબિલી વર્ષ પણ ઉજવી રહ્યું છે, ચિત્રલેખાની સફળતા પાછળના કયા કારણો છે? મારા બાપુજી વજુ કોટક એ પોતે સફળ પત્રકાર થતા તંત્રી હતા અને એમને વાચકોને શું જોઈએ છે એની સારી પરખ હતી, અને ચિત્રલેખાના તંત્રી મધુરી કોટક હતા, કિશનભાઈના માર્ગદર્શન બધા પત્રકારોને મળ્યું. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ટીમવર્ક અને પ્રોપર પ્લાનિંગ પણ બહુ જરૂરી છે, અને ચિત્રલેખા હંમેશા લેટેસ્ટ ન્યૂઝ આર્ટિકલ આપવામાં આગ્રહ રાખે છે અને સારી રીતે તસવીરો સાથે સારા લેઆઉટ સાથે આપવામાં માને છે, અને વાચકોને આમ સલાહ કે કઈ રીતે આપતા નથી પણ મિત્ર તરીકે માર્ગદર્શન આપે છે. આ સિવાય આપણે જે બેન્ચમાર્ક છે તો આપણે ઇન્ડિયન મેગેઝિન કે ન્યૂઝપેપરને રાખીને નથી કરતા, પણ ઇન્ટરનેશનલ મેગેઝિન્સને ધ્યાનમાં રાખીને આપણે આપણું મેગેઝિનને કેવી રીતે આગળ વધારવું એ રીતે આપણે પ્લાન કરતા હોઈએ છીએ. એટલે કાલને ધ્યાનમાં રાખીને, એવું નહીં કે આજે શું ચાલી રહ્યું છે, પણ કાલને ધ્યાનમાં રાખીને આપણે વધારે ને વધારે આગળ રહેવાની આપણે કોશિશ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે મેગેઝિનની અંદર, ચિત્રલેખાની અંદર ફિમેલ મેગેઝિન પ્રિયદર્શિની આપણે 10 વર્ષ પહેલાં ચાલુ કર્યું. પછી સ્પેશિયલાઇઝ વિષયો ઉપર, એટલે કે સ્વિસ વોચિસ કે આપણે ઓટોમોબિલ ઉપર, એ પણ આપણે ચાલુ કર્યું છે. 95માં આપણું મેગેઝિન પહેલું ઇન્ડિયા મેગેઝિન હતું કે જે ઇન્ટરનેટ ઉપર હતું. એટલે આવા અમુક બધા મુદ્દાઓ છે કે જેને લીધે આપણે ચિત્રલેખા આગળ રહી શક્યું છે. મોલીભાઈ, બીજો એક ખાસ કરીને ટેકનોલોજીનો એક સવાલ પૂછવો છે કે ચિત્રલેખા એના સરસ સાત્વિક વાંચનની સાથે સાથે એની પ્રિન્ટિંગ માટે પણ બહુ જાણીતું છે, તો ક્યારે અને કેવી રીતે ટેકનોલોજી તમે ઇન્ટ્રોડ્યુસ કરી? હવે ટેકનોલોજી માટે આપણે ઓલવેઝ આમ સતત આપણે એક્ટિવ છે, અલર્ટ છે. એટલે જેમ જેમ નવી ટેકનોલોજી આવતી છે, જે આપણને અનુરૂપ હોય એ આપણે અપનાવતા જઈએ છીએ. એટલે આપણે શરૂઆતથી જ એના માટે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. મોરીભાઈ, ખાસ કરીને એકલા ચિત્રલેખા માટે નહીં પણ પ્રિન્ટિંગ, પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોમ્પિટિશન એકદમ નેક ટુ નેક કોમ્પિટિશન છે, એટલે ગળાકાપ હરીફાઈ પો. એવા સમયે ચિત્રલેખાને ટકાવવા માટે, એને આગળ ધપાવવા માટે કયા કયા પ્રકારના એને તમે એને ઉપાયો કર્યા છે અથવા તો કરવા જોઈએ રાધર? એટલે ખરી જોતા મેગેઝિનો આમ ટકાવવા માટે કે ઓછું થતું જાય છે એવી જો માન્યતા હોય તો એ બરાબર નથી. કારણ કે 5 વર્ષ પહેલા સમજો કે 10 મેગેઝિન હતા, આજે 1000 મેગેઝિનો છે. એટલે રિયલી સ્પીકિંગ માર્કેટ તો એ રીતે ઇમ્પ્રુવ થઈ છે, એટલે એમ આપણે કહી શકીએ. ચિત્રલેખામાં સામાન્ય સંજોગોમાં સતત એનો એક પ્રકારનો અપકમિંગ અથવા ત્યારે સતત એનો ગ્રાફ ઉપર જતો રહ્યો છે, હજુ પણ તમને એવું લાગે છે કે કયા કયા પ્રકારના ફેરફારો હજુ એમાં કરવાના બાકી છે અથવા તો કરવા જોઈએ રાધર? એને ટેકનોલોજી બાબતમાં, એને પ્રિન્ટિંગની બાબતમાં કયા પ્રકારના ફેરફારોને અવકાશ છે? એટલે મેં જેમ કહ્યું તેમ, જેમ ટેકનોલોજી ડેવલપ થતી જાય છે એમ અમે લોકો જોતા રહીએ છીએ, અને જેમ જેમ અનુરૂપ લાગે એમ આપણે અપનાવતા જઈએ છીએ. મોરીભાઈ, ચિત્રલેખાના વાચકો કયા પ્રકારની વાચન સામગ્રીની અપેક્ષા રાખતા હોય છે? 5-10 વર્ષ પહેલાના વાચકો અને અત્યારના વાચકોમાં બહુ મોટો ફરક છે. પહેલા ઇન્ટરનેટ કે ટીવી કે કાંઈ હતું નહીં, એટલે અત્યારના વાચકો પહેલા કરતાં વધારે ઇન્ફોર્મ છે. એટલે પહેલાં જો આપણે આર્ટિકલ આપતા હોઈએ તો આપણે
જે રીતે આપણે રજૂઆત કરતા હોય એ રીતે અત્યારે કરવાની જરૂર નહીં, કારણ કે આજે તો ગૂગલમાં કે ઇન્ટરનેટમાં ઇમિડિયેટલી બેઝિક વસ્તુઓ તો બધા વાંચકો અવેર જ હોય છે. એટલે આપણે એનાથી આગળ જઈને વધારે ડિટેલમાં આપવાનું હોય છે, અને એ પણ સિમ્પલ ભાષામાં, એટલે વાંચકોને એ રીતે આપણે આપવું જોઈએ. બીજું ધ્યાનમાં રાખવા જેવું એ છે કે અમે એક બીજો પ્રયોગ કર્યો છે કે ચિત્રલેખા સાથે મહિનામાં એકવાર ઇંગ્લિશમાં લાઇફસ્ટાઇલ મેગેઝિન BTW એટલે કે બાય ધ વે એ આપણે આપીએ છીએ અમુક માર્કેટમાં, અને આ એક વધુ પ્રયાસ છે આગળ રહેવા માટે. વાત કરતા હતા ચિત્રલેખા સદા અગ્રેસર ચિત્રલેખાની, 60 વર્ષ અને ડાયમંડ જ્યુબિલી ઉજવી રહ્યા છો, ચિત્રલેખાની સફળતા અથવા તો એની USP શું છે સફળતાની? એટલે આપણે જો ટૂંકમાં કહીએ તો એમ કહી શકાય કે એની સરળતા, સચોટતા, સતર્કતા, અને એમાં આપણે ઉમેરી શકીએ વિશ્વનીયતા. એટલે હું માનું છું કે આના હિસાબે USP કહી શકીએ આપણે. મળીને બીજો એક સવાલ પૂછવો છે કે હવે 1 લાખ ગુજરાત અથવા દેશમાં જ નહીં પણ ચિત્રલેખા માટે એવું કહેવાય છે કે અમેરિકા, બ્રિટન અને જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં ત્યાં ગુજરાતીઓ ચિત્રલેખાને યાદ કરતા હોય છે. એક્સપાન્શનનો નજીકના ભવિષ્યમાં અથવા તો દૂરના દિવસોમાં કોઈ ખ્યાલ છે ખરો? બરાબર છે. હવે આપણી તો ઇન્ટરનેટ એડિશન તો વર્ષોથી છે, અને હવે જેમ જેમ નવા ગેજેટ્સ આવે છે, ફોર એક્ઝામ્પલ આઈપેડ કે એન્ડ્રોઇડ, એના ઉપર પણ આપણે ટૂંક સમયમાં આપશું. એટલે આખા વર્લ્ડ ઓવરમાં અત્યારે તો કોપીઝ તો જાય છે, પણ હવે ખૂણે ખૂણે કોઈ પણ લોકો જોઈ શકશે. મોલીભાઈ, ખાસ કરીને તમારા રચના વિશેની વાત કરીએ તો તમારા પિતા વજુભાઈ એક સારા ફોટોગ્રાફર હતા, મધુબેનની ફોટોગ્રાફી પણ બહુ વખણાય છે, તમે પણ એક સારા તસવીરકાર છો, તો ભવિષ્યમાં ફોટોગ્રાફી અંગેનું કોઈ મેગેઝિન પ્રકાશિત કરવાની યોજના છે ખરી? હા, એટલે એ વાત બરાબર છે કે અમને બધાને એકદમ શોખ હતો અને ફોટોગ્રાફી પણ અમે ઇન્ટરેસ્ટ લઈને અમે ઘણું કરીએ છીએ, પણ આપણે કોઈ પણ વસ્તુ જસ્ટ કરવા ખાતર કરવાનો અર્થ નથી. એટલે મેગેઝિન, કારણ કે શોખ છે, આવડે છે, એટલે મેગેઝિન કરવું જ એ રીતે માનતા નથી. એટલે કોઈ પણ વસ્તુ માટે સ્ટ્રેટેજીની જરૂર હોય છે. એટલે જ્યારે પણ એવી ઓપોર્ચ્યુનિટી લાગે કે આ કરવું જોઈએ, બિઝનેસ સેન્સ હોય એમાં, તો એ વખતે આપણે કરશું. મોડીભાઈ, ETV ને સમય આપવા બદલ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આ હતા ચિત્રલેખાના ચેરમેન મોડી કોટક.